गांधी जयंती ની બધી જગ્યાએ ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના જતરાલ ગામે આવેલી ઉત્તર બુનિયાદ વિદ્યાલય ખાતે ગાંધી જયંતિ નિમિત્તે સમારંભ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં સ્કૂલના શિક્ષકોએ ગાંધીજીના જીવન ચરિત્ર વિશે બાળકોને માહિતી આપી પ્રોત્સાહિત કર્યા હતા। બોરસદના જંતરાલ ગામે ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। શાળાના પ્રાર્થના ખંડમાં વિદ્યાર્થીઓને એકત્રિત કરવામાં આવ્યા હતા, ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને શાળાના આચાર્ય જયેશ પટેલની વરણી કરવામાં આવી હતી। કાર્યક્રમનો પ્રારંભ અધ્યક્ષ દ્વારા ગાંધીજીને પુષ્પ અર્પણ કરી કરવામાં આવ્યો હતો। ત્યારબાદ ગાંધીજીને પ્રિય ભજન વૈષ્ણવજન દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી। ગાંધી જયંતિના પ્રસંગે વક્તૃત્વ સ્પર્ધાનું તથા ગીતનું આયોજન કરવામાં આવ્યું હતું। તમામ સ્પર્ધકોએ ગાંધીજીના વિચારો અને જીવનના સિદ્ધાંતો, તેમના જીવન આધારિત પ્રસંગોની બાબતો વિશે માહિતી આપી હતી। શાળાના શિક્ષક હિતેશભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સંદેશ આપતું એક નાટક પણ ભજવવામાં આવ્યું હતું। તેના દ્વારા સર્વધર્મ સંભાવ તથા વ્યસન મુક્તિનું પણ વિદ્યાર્થીઓને નાટક ભજ્યું હતું। શાળાના શિક્ષક મનુભાઈ સિંહ સોલંકી દ્વારા ગાંધીજીના જીવનમાંથી વિદ્યાર્થીઓને કેવા મૂલ્યો અપનાવવા જોઈએ તે અંગે તથા ગાંધીજીના એક 10 વ્રત વિશે વિદ્યાર્થીઓને પ્રવચન આપવામાં આવ્યું હતું। શાળાના સંસ્કૃત વિષયના શિક્ષક ભાવેશભાઈ પટેલ દ્વારા સંસ્કૃત ભાષામાં ગાંધીજીના જીવન વિશે માહિતી આપી હતી। ત્યારબાદ કાર્યક્રમના અંતમાં અધ્યક્ષ જયેશ પટેલ સાહેબ દ્વારા ગાંધીજીના મૂલ્યો તથા આધુનિક સમયમાં તેનું મહત્વ અંગે વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી। આ કાર્યક્રમના અંતમાં શાળાના સ્પર્ધકો તથા વિદ્યાર્થીઓના નામે પરમાર, દક્ષાબેન, વિનુભાઈ પરમાર, જાનકીબેન, સોમાભાઈ પરમાર, વિશાલ, ગિરીશભાઈ પરમાર, પાયલબેન, શંકરભાઈ વગેરે ગાંધીજીના સમગ્ર કાર્યક્રમોનો સંચાલન શાળાના શિક્ષિકાબેન દ્વારા કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, લાઈવ ગુજરાત ન્યૂઝ, વોટ્સઅપ।